કોંગ્રેસના લોકસભા ઉમેદવારનો અનોખો અંદાજ સામે આવ્યો છે. પરેશ ધાનાણીએ પ્રચાર દરમિયાન હળવી પળો માણી છે. પ્રચાર દરમિયાન ધાનાણી યુવાનો સાથે કેરમ પણ રમ્યા. હળવા મૂળમાં ધાનાણીએ કેરમ રમ્યું. તો પરેશ ધાનાણી પ્રચાર દરમિયાન ગમ્મતના મૂળમાં જોવા મળ્યા. પરેશ ધાનાણીએ કેરમ રમી હળવા અંદાજમાં મજા માણી. તો પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા આ બેઠક આ ટક્કર ખૂબ જ મહત્વની તમામ લોકોની નજર છે. જોકે પરેશ ધાનાણી પણ જોર શોરથી પ્રચારમાં લાગ્યા છે. તો આ તરફ પરેશ ધાનાણીની સામે પરસોત્તમ રૂપાલા છે, તેઓ પણ જોર શોરથી પ્રચારમાં લાગ્યા છે અને જીતના દાવાઓ બંને પક્ષ તરફથી થઈ રહ્યા છે. જોકે સાચી હકીકત તો પરિણામ આવશે ત્યારે જ બહાર આવશે. અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે, પરેશ ધાનાણી પ્રચાર દરમિયાન તમામ લોકો સાથે કેરમ રમતા જોવા મળ્યા, હળવા અંદાજમાં જોવા મળ્યા. તો પરેશ ધાનાણી જ્યાં પણ જાય છે તે વેશમાં તેઓ આવી જાય છે, એવું કહી શકાય. જેવા લોકોની વચ્ચે જાય છે તે પ્રકારે તેઓ પ્રવૃત્તિઓ કરવા લાગે છે. તમે જુઓ, એક તરફ આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, હીરા ઉદ્યોગકારો વચ્ચે તેઓ ગયા હતા, કારીગરો વચ્ચે બેસીને તેઓ હીરા ઘસતા પણ જોવા મળ્યા છે અને બીજી તરફ કેટલાક લોકોની સાથે બેસીને તેઓ હળવા અંદાજમાં કેરમ રમતા જોવા મળ્યા છે. તો પરેશ ધાનાણી પ્રચારમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં જે લોકો હોય છે તે લોકોની વચ્ચે એ જ અંદાજમાં તેઓ જોવા મળતા હોય છે. પહેલા હીરા કારીગરો વચ્ચે ગયા હતા, ત્યારે હીરા ઘસ્યા હતા, તેઓ શીખ્યા હતા, તેમની સાથે વાતચીત કરી અને બીજી તરફ આ બીજા દ્રશ્યો આજના છે જે સામે આવ્યા છે, જેમાં તેઓ કેરમ રમતા જોવા મળી રહ્યા છે. તો પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા આ કાંટાની ટક્કર, લોકોનું ધ્યાન આ બેઠક પર છે. જોવાનું રહેશે કે આ પ્રચાર કેટલું સારું પરિણામ લાવે છે. કોંગ્રેસ દ્વારા એડી જોડીનું જોર આ બેઠક પરથી લગાવવામાં આવી રહ્યું છે. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે પરેશ ધાનાણી સતત મેદાનમાં છે અને પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ પ્રચારના. જ્યાં પણ જાય છે ત્યાં એ જ પ્રકારે એ જ અંદાજમાં પરેશ ધાનાણી જોવા મળતા હોય છે. પહેલા તેઓ હીરા ઘસ્યા તો બાદમાં તેઓ કેરમ રમી છે.